રાજુલા ખાતે વર્ષ 2019-2020 માં પાસ થયેલા પ્રથમ બેન્ચ વિદ્યાર્થીઓના સન્માન માટેનો ફેલિસિટેશન કાર્યક્રમ યોજાયો. ત્યારે આ કાર્યક્રમમાં અમરેલી જિલ્લાના કલેક્ટર સાહેબ, આયુષ ઓક ડીઓ સાહેબ, એમજી પ્રજાપતિ, ગુજરાત મેરીટાઈમ એજ્યુકેશન ટ્રસ્ટ ગાંધીનગર ખાતેથી રાજેશ અસાતી, અનિલ શેઠ, મિશ્રા સાહેબ, એનવી પંડ્યા તેમજ જિલ્લાના અને તાલુકાના વિવિધ વિભાગના ઉપરી સરકારી અધિકારીશ્રીઓ વગેરે હાજર રહ્યા હતા અને આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ તેમજ વાલીઓએ હાજરી આપી શોભા વધારી હતી, જેમાં જિલ્લાના કલેક્ટર સાહેબે જીએમબીને આ પ્રકારની ડિપ્લોમા કોલેજ રાજુલા ખાતે ખોલવા બદલ સરાહના કરી હતી અને વધુમાં વધુ લોકો આ સંસ્થા સાથે જોડાય તેવી અપીલ કરી હતી, જેમાં ટ્રસ્ટના મેમ્બર સેક્રેટરી તેમજ ગુજરાત મેરીટાઈમ બોર્ડના મેનેજર શ્રી રાજેશ અસાતીના જણાવ્યા અનુસાર જીએમબી પોલીટેકનિક રાજુલા આસપાસના વિસ્તારના વિદ્યાર્થીઓને ટેકનિકલ એજ્યુકેશન આપી તેમના જીવનધોરણ સુધારા માટે કટિબદ્ધ છે તેમ જણાવ્યું હતું અને વધુમાં તેમણે સંસ્થાના પ્રિન્સિપાલ તેમજ સ્ટાફ મિત્રોને તેમની મહેનત માટે આભાર વ્યક્ત કર્યો હતો અને સંસ્થામાં ડિપ્લોમા એન્જિનિયરિંગના 4 કોર્સ ચાલી રહ્યા છે, જેમાં કમ્પ્યુટર, મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ તેમજ સિવિલ એન્જિનિયરિંગનો સમાવેશ થાય છે અને સંસ્થા સાથે અદ્યતન લેબના સાધનો છે, જેનાથી વિદ્યાર્થીઓના પ્રેક્ટિકલ જ્ઞાનમાં વધારો થાય છે અને આ જ કાર્યક્રમ અંતર્ગત કોલેજ ખાતે આઈએસટીનું ફેકલ્ટી તેમજ સ્ટુડન્ટ ચેપ્ટરની પણ શરૂઆત કરવામાં આવી હતી. મહેતા 2016-19 બેચ, ફર્સ્ટ બેચ જીએમબી પોલિટેકનિક રાજુલામાંથી મેં ડિપ્લોમા પાસ આઉટ કર્યું છે ઇન કોમ્પ્યુટર એન્જિનિયરિંગ. અત્યારે હું ગુજરાતની નંબર 1 એન્જિનિયરિંગ કોલેજ એલડી એન્જિનિયરિંગ કોલેજમાં અભ્યાસ કરું છું. જીએમબીમાંથી પાસ આઉટ થઈને મને એટલી કેપેબિલિટી થઈ કે હું એલડી જેવા મોટા કોલેજમાં એડમિશન લઈ શકું, તેના માટે જીએમબીને હું બહુ બહુ થેન્ક યુ કહું છું. અને આજના દિવસે જીએમબીએ મારું સન્માન કર્યું, મને બહુ જ ખુશી થઈ. ફંક્શનના લીધે મારા ફ્રેન્ડ્સ, ફેમિલી બધા પ્રાઉડ થયા મારી ઉપર. જીએમબીને થેન્ક યુ. બહુ જ સારું લાગ્યું મને. એમથી મારી 3 વર્ષની મહેનત હવે સફળ થઈ છે, મને એનું ફળ મળ્યું છે. મારા હિસાબે આ કોસ્ટલ એરિયાની બેસ્ટ કોલેજ છે, જેમાંથી મેં અને મારા બાકી ફ્રેન્ડ્સે પાસ આઉટ થઈને મોટી મોટી એન્જિનિયરિંગ કોલેજમાં એડમિશન મળેલું છે. અગર આપણે મોટું કરવું હોય તો પહેલાં નાનેથી સ્ટાર્ટ કરવું પડે, એટલે પહેલાં અગર આપણે નાનેથી નાના કોલેજમાંથી જ નાની જગ્યાએથી અગર હું જઈ શકું છું તો બધા જઈ શકે છે. બહુ મોટી ઓપોર્ચ્યુનિટી છે તેમના માટે, કેમકે આ કોલેજ બહુ કરી રહી છે સ્ટુડન્ટ્સ માટે અને એના ફ્યુચર માટે, બ્રાઇટ ફ્યુચર. તમે અહીંથી સ્ટડી કરીને ત્યાં અમદાવાદ ગયા, ત્યાં તમને આ કોલેજ વિશે શું જાણવા મળ્યું અને કેવો પ્રતિસાદ રહ્યો અહીંનો? ખાલી એજ્યુકેશનના લીધે જ નહીં, આ કોલેજે મને કોકરિક્યુલર એક્ટિવિટીઝ ને બાકી બધી એક્ટિવિટીઝમાં આટલી સ્કિલ આપેલી છે કે હું ત્યાં જઈને બી બધા સાથે કોમ્પિટિશન મેન્ટેન કરી શકું. શિયાળ વીરજી, કેટીવી ન્યૂઝ, રાજુલા.